અને પ્રધાનમંત્રી મોદીના એક મક્કમ વિચાર પર દેશને દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ મળ્યું છે ત્યારે આવો મળીએ આખા પ્રોજેક્ટ સાથે જોડાયેલા જીસીએના પરિમલ નથવાણીને અને જાણીએ સ્ટેડિયમના વિચારથી લઈને અંતિમ ચરણ સુધીના બાંધકામની સફર. આપણી સાથે છે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી. સર, આપનો ખૂબ ધન્યવાદ છે, સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. એક પહેલા તો આ જે આપણું જીસીએનું જે ગ્રાઉન્ડ પહેલાંનું કેવું હતું, પછી હાલની સ્થિતિ શું છે? મોટેરા સ્ટેડિયમની જો વાત કરીએ તો જ્યારે એનું નિર્માણ થયું એ ટુકડે ટુકડે થયું હતું. પહેલાં અડધું સ્ટેડિયમ હતું, પછી ફરી અડધું સ્ટેડિયમ જોઈન કર્યું, અને એ વખતના જે પૈસાની જે સગવડતા હોય એ બધી મુશ્કેલીઓ હશે એ વખતે હું એવું માનું છું કે શરૂઆતમાં મૃગેશભાઈ જયકૃષ્ણને આ ઊભું કર્યું, પછી નરહરિભાઈ આવ્યા તો એમણે પણ સારું એવું કામ કર્યું. એ રીતે કરતાં કરતાં એ સ્ટેડિયમ પૂરું બની ગયું, પણ એ આજની રિક્વાયરમેન્ટ પ્રમાણમાં એ ઓછું થતું હતું. એટલે આ સ્ટેડિયમમાં જેણે પણ સહયોગ કર્યો અને આપણું એક નામ આવ્યું કે મોટેરા સ્ટેડિયમ, તો એના માટે પૂર્વ લોકોનો પણ મુખ્ય હાથ છે, એટલે આપણે સૌને અભિનંદન આપવા જોઈએ. આ વર્ષના શરૂઆતમાં પણ શરૂ થશે, જોકે સૌથી મોટી વાત એ છે કે સૌની નજર એ છે કે આ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ કેવું હશે, શા માટે સૌથી મોટું જે વિશ્વ વિક્રમ બનવા જઈ રહ્યો છે, શું શું સર ફેસિલિટી જે એવી છે કે જે અન્ય જગ્યાએ નથી? મોટેરા સ્ટેડિયમ એ સૌથી વધારે એનો માઇલિંગ આવશે, એટલા માટે કે મેલબોર્ન અને લોર્ડ્સની તમે વાત કરી, જે ફેસિલિટી ત્યાં જે છે એના કરતાં 3 ટાઈમ્સ વધારે ફેસિલિટી આપણે મોટેરામાં ગુજરાત ક્રિકેટ એસોસિએશનના નીચે આપણે કરી રહ્યા છે. દાખલા તરીકે કાર પાર્કિંગ કેટલું, જે આજે પહેલાંનું તમે જોયું છે તો કાર કેટલી આવતી હતી, બસ 200, 300, 500, એનાથી વધારે કાર આવતી નહોતી. જ્યારે જગ્યા તો આપણે એ જ છે, પણ એનું પ્લાનિંગ આપણે કર્યું તો આજે લગભગ 3000 ઉપરની કારો અંદર આવશે અને 10000 સ્કૂટરો આવશે. પ્લસ આપણે મેટ્રો આપણી આજુબાજુમાં આવી ગઈ છે, જે અંદર સીધી આવી શકશે. એ જાતની ફેસિલિટી એક તો આપણે ઊભી કરી, પ્લસ જે સ્ટેડિયમની અંદર જે મેઇન વસ્તુ કહેવાય કે કોર્પોરેટ બોક્સિસ, એ એટલા માટે છે કારણ કે કોર્પોરેટ બોક્સ આવે તો એની ઇન્કમ સ્ટેડિયમને મળે, ક્લબ હાઉસ નવું બને તો એની ઇન્કમ પણ મળે, જેથી કરીને અમે જે પણ કંઈ કામગીરી કરી છે એના માટે જેટલા પૈસા અમારી પાસે હતા એનાથી વધારે અમારે થોડા બેંક પાસેથી પણ લેવા પડ્યા, તો એનું પણ રીપેમેન્ટ અમારે કરવાનું છે. તો એ રીતે અમે બધી ફેસિલિટીઓ અંદર ઊભી કરી, જેમાં જે બોક્સ છે અમારું જે કોર્પોરેટ બોક્સ એ પણ 75 બોક્સ છે અંદર, અને નવું ક્લબ હાઉસ બનાવીએ છીએ એ પણ એટલું જ કિંમતી છે. એવી રીતે મીડિયાનું જે બોક્સ છે એ પણ નવું બન્યું છે. એ ઉપરાંત બંને એન્ડ, એક બાજુથી અદાણી એન્ડ, આ બાજુથી જીઓ એન્ડ, એની પણ ઇન્કમ અમને મળી, અને એ કારણસર અમે એક આખું જે નવી વસ્તુ અમે જે ઊભી કરી જેની અંદર વાઈફાઈ હોય કે પછી એનાઉન્સમેન્ટ સિસ્ટમ હોય, LED લાઇટ છે, જે ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં ફૂટબોલમાં જ થતું હતું, તો આપણે પહેલી વખત એને લાવવા માટે કામ કર્યું, ફિલિપ્સ કંપનીએ કર્યું, L&Tના સાથેથી રહીને કર્યું, એટલે આખી. અને અમારી જે સ્તૂપ કંપની છે જે કન્સલ્ટન્ટ છે, આ બહુ મોટા લોકોએ અમને હેલ્પ કરી, અને આખું સ્ટેડિયમ બનાવવા માટે દિવસ રાત અમારી ટીમ, L&Tની ટીમ, સ્તૂપ આ અને રિલાયન્સનો સહયોગ મળ્યો. છેલ્લો પ્રશ્ન સર, હાલમાં કેટલું કામ પૂરું થયું છે અને ક્યાં સુધીમાં આ દર્શકો છે અંદર બેસીને આંતરરાષ્ટ્રીય મેચ IPL છે તે નિહાળી શકશે? આ લગભગ હવે 6 મહિનાની રાહ જોવી પડશે આપણે કે સ્ટેડિયમ આપણે ક્યારે શરૂ કરીએ, તો લગભગ 6 મહિનામાં આપણે કરશું. પ્લસ એના માટે અમારા મનમાં એક બીજો વિચાર છે કે આટલું મોટું સ્ટેડિયમ બન્યું છે પહેલાં કરતાં ડબલ અને વર્લ્ડનું મોટામાં મોટું, તો એમાં આવતા જે પણ કોઈ ડ્રોબેક હોય, દાખલા તરીકે કે નાની નાની મોટી વ્યવસ્થાઓમાં કમી લાગે છેલ્લી મિનિટે કે ભાઈ આ જગ્યાએ આવો તો વધારે સારું, આ જગ્યાએ તો આ વધારે, તો એના માટે અમે એક ટ્રાયલ મેચ પણ કરવાના છે. એમાં અમે એક
એ પ્રયત્ન કરીએ છીએ કે ઇન્ડિયન ટીમ અને ફોરેનની જે વર્લ્ડ કપની જે બધી મેચો રમી ગયા હોય એવા લોકોને બોલાવીને એક ટ્રાયલ મેચ અહીંયા 2020 એ અહીંયા કરાવીને આ સ્ટેડિયમ આપણે ચાલુ કરવું, એવું આપણા વડાપ્રધાનનું પણ ડ્રીમ છે અને અમારે પ્રેસિડેન્ટ છે અમિતભાઈ એમનું પણ એ ડ્રીમ છે, એટલે એને એ લાઇન ઉપર આપણે આગળ વધીએ છીએ. કેમેરામેન રિઝવાન સાથે મનોજ અગ્રવાલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.